આપની સાથે વાત કરીને બહુ આનંદ થઈ રહ્યો છે. પણ હવે મારે એ જાણવું છે કે તમે સોશિયલ મીડિયાનો અને મોબાઈલનો કેટલો ઉપયોગ કરો છો? કિશન, એનો ઉપયોગ હું કરું છું, ચોક્કસ કરું છું. પણ મારો મુખ્ય આશય એ જ હોય છે કે જે કંઈ પણ મારે કહેવું છે પબ્લિક સુધી જવા માટે, એ જ હું મોટે ભાગે પોસ્ટ મૂકું છું. હું મારી પર્સનલ પોસ્ટ મૂકવાનું બહુ ઓછું પસંદ કરું છું, જેનામાં લોકો ને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થતું હોય કે કોઈક જગ્યાએ ક્યાંક કોઈ કામ થયું હોય એવી વાતો જ હું અંદર મૂકવા પ્રયાસ કરું છું. એટલે હું એવું માનું છું કે દરેક જણના પોતાના પર્પઝ હોય છે સોશિયલ મીડિયાના. મારો પર્પઝ આ છે. જી સર, સોશિયલ મીડિયાની વાત નીકળી જ છે તો શું લાગે છે તમને કે ડિજિટલ મીડિયા હોય, સોશિયલ મીડિયા હોય કે ઇન્ટરનેટની જે નવી દુનિયા છે, કે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એમાં પ્રશ્નો ઊભા થવા માંડ્યા છે સોશિયલ મીડિયાના કારણે, જે પ્રેમ સંબંધથી લઈ કે પછી એક પ્રકારના ગેમિંગ એડિક્શનથી લઈને ઘણા બધા પ્રશ્નો થયા છે. એક મનોવિજ્ઞાન તરીકે આપ શું એના પર દિશા સૂચવશો કે શું માર્ગદર્શન આપવા માંગો છો? કિશન, એઝ અ સાયકોલોજિસ્ટ મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે કોઈ પણ ટેકનોલોજી એ શરૂઆતમાં તમને ખૂબ ગમતી હોય, પછી એ ટેકનોલોજી ઉપયોગી થાય, પછી એના ધીરે ધીરે માણસ જેમ જેમ એનો ઉપયોગ વધારે કરે એમ એના પોઝિટિવ અને નેગેટિવ પાસાઓ બહાર આવે. એવું જ સોશિયલ મીડિયા સાથે પણ છે, મોબાઈલ સાથે પણ છે. એના ઉપયોગો બહુ જ બધા છે. ધારો કે પેમેન્ટ કરવું હોય અત્યારે તો આપણી પાસે એ જ છે, સૌથી સરસ ઉપાય છે કે ભાઈ એનાથી તમે ફાસ્ટ પેમેન્ટ કરી શકો, ઘણું બધું તમે માહિતી મેળવી શકો, ઇન્ફોર્મેશનનો બહુ ઇઝી, કોમ્યુનિકેશનનો ઇઝી રસ્તો છે. પણ એની સાથે સાથે સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ જે વધારે પડતો થાય છે, હવે આપણે એક બહુ અઘરી વ્યાખ્યા છે ઉપયોગ કરો દુરુપયોગ કરો, પણ જે ઉપયોગ તમને રોજિંદા જીવનમાં નડે એને દુરુપયોગ કહેવાય, જેના વગર ચાલે નહીં એને વ્યસન કહેવાય. તો તમને જો એના વગર ચાલતું નથી, વારે ઘડીએ તમે મોબાઈલ ઉપાડીને જોજો કરો છો, તો એ વ્યસન છે એવું હું ચોક્કસ માનું છું. એટલે આ અત્યારના ટાઈમમાં ખૂબ વધી રહ્યું છે. એના કેટલાક નામ પણ છે, સોશિયલ મીડિયા એન્ઝાયટી ડિઝઓર્ડર, પછી આ જે પોસ્ટ પોતાની સેલ્ફી કરવાનું જે પોસ્ટ કરવાની જે છે એને સેલ્ફાઇટીસ કહીએ છીએ. આવી અનેક તકલીફો જે છે ધીરે ધીરે ઊભી થઈ રહી છે, લોકો એનો ભોગ બની રહ્યા છે. ખબર છે કે એના કારણે સ્ક્રીન એડિક્શન થઈ રહ્યું છે. હવે છેલ્લા કેટલાક સમયમાં તો સ્ક્રીન ઉપર જ રહેવાનું વધારે આવ્યું, એટલે એમનેમ પણ બાળકોમાં વધી ગયું, યંગસ્ટર્સમાં વધી ગયું, મોટાઓ પણ એમાં ખૂબ એડિક્ટ થઈ ગયા છે બધા. એટલે એ એક ચોક્કસપણે એક ચિંતાનો વિષય છે કે મેં આગળ કહ્યું તેમ, જો આપણને એના વગર ચાલતું ના હોય તો એને એડિક્શન તરીકે આપણે જોવું જોઈએ. બરાબર છે સર. સાથે સર એ પણ જાણવું છે કે તમે પણ માણસ જ છો. બિલકુલ બિલકુલ. લોકો એમ કહેતા હોય છે ડોક્ટરની આ જવાબદારી આ જવાબદારી, પણ તમે પણ એક માણસ છો. તમારે પણ મનોરંજન જોતું હોય, તમારે પણ કદાચ ક્યારેક ફિલ્મ જોવાનું કે જે તે તમારો રસ્તો છે. બિલકુલ બિલકુલ. તો હજી આપણે થોડાક અંગત થઈ અને ડોક્ટર પ્રશાંત ભીમાણી મનોરંજન માટે શું માધ્યમ, કયું માધ્યમ અપનાવે છે? મને મૂવીઝ, ફિલ્મો અને નાટકનો બહુ જ શોખ છે, જોવાનો પણ શોખ છે. અને કદાચ જે વાત આપણે આગળ કરતાં ભૂલી ગયા, એક બહુ સફળ મૂવી સંદીપ પટેલનું લવની ભવાઈ, એમાં એક નાનો રોલ પણ મેં કરેલો છે પ્રતિક ગાંધીના ફાધરનો. એટલે એ શોખથી કરેલી વસ્તુ છે. એટલે પિક્ચર જોવાનો પણ બહુ શોખ છે મને, બુક્સનો તો ડેફિનેટલી શોખ છે, વાંચવાનો બહુ જ શોખ છે, મ્યુઝિકનો બહુ શોખ છે. સ્ટ્રેસને હળવું કરવા માટે આ બધા જે છે એ બહુ મોટા બધા સ્ટ્રેસ બસ્ટર્સ છે. એની સાથે સાથે ફ્રેન્ડ્સ, અમારું જે ગ્રુપ છે એને અમે લગભગ દર અઠવાડિયે મળતા હોઈએ છીએ, જે પણ એ બહુ મોટી વાત છે. અને એક્સરસાઇઝ ચાલવાનું છે. તમે સર એવું કીધું કે આ બધા જ માધ્યમો ક્યાંક ને ક્યાંક ચિંતા ઘટાડે, તો હવે પ્રશાંત ભીમાણી પાસે કરતા ડોક્ટર પ્રશાંત ભીમાણી પાસે જાણવું કે આ બધા જે માધ્યમો છે કઈ રીતે માનસિકતા ઉપર અસર કરે છે, અને બીજી તરફ કે ચિંતા ઘટાડવામાં પણ કઈ રીતે ઉપયોગી થઈ શકે. એક વસ્તુ, તમે કયું કન્ટેન્ટ સિલેક્ટ કરો છો એના પર આધાર છે. તમે જો હંમેશા હોરર કન્ટેન્ટ સિલેક્ટ કરતા હો, ક્રાઇમ પેટ્રોલ જ જોતા હો, તો એની નકારાત્મક અસરો થાય છે. એવા સંશોધનો થયા છે. આપણે અહીંયા જ ગુજરાતના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં એના પર બહુ સંશોધનો થયા છે. એટલે મેં ગાઈડ પણ કરેલા છે કેટલાક છોકરાઓને, કારણ કે એ જે ક્રાઇમના જે શોઝ છે એ એકચ્યુઅલી ક્રાઇમ ઘટાડવાનું કામ નથી કરતા, પણ ક્રાઇમ વધારવાનું કામ વધારવાનું કામ. તો એ પણ એક હકીકત છે. એટલે ઇટ ડિપેન્ડ્સ વોટ યુ ચૂઝ.
ઘણી બધી વખત ક્યારેક કોમેડી શોઝ તમે જુઓ તો તમને મજા આવે, આનંદ આવે. અને અમારે તો કદાચ ઘણી બધી વખત એવું થતું હોય છે કે એ જોઈને આપણને માનવ વર્તન વિશેના બીજા પાસાઓની પણ ખબર પડે. ક્યારેક કેટલાક એવી પણ બાબતો હોય છે કે જે બહુ જ અદ્ભુત રીતે બનાવેલી અથવા દર્શાવાયેલી વાર્તા હોય છે, તો એમાંથી એનાથી પણ ઘણું બધું શીખવા મળે છે. એટલે આનંદ સાથે શીખવાનું પણ મળે છે. ભાઈ ડિપેન્ડ્સ કે તમે એને કઈ રીતે જુઓ છો. તમે એકનું એક નકારાત્મક જ કન્ટેન્ટ જુઓ તો તમારી પર નકારાત્મક અસર થાય છે. જી સર, અહીં બીજી મસ્ત વાત તમે જે કરી કે જે કોમેડીનો શો જોતા હોય એ પણ ઉદાહરણ આપ્યું. પણ મારો પ્રશ્ન તમને એ પણ ખરા કે 24 કલાક ડોક્ટર પ્રશાંત ભીમાણી જ રહી છે? કારણ કે દરેક જગ્યાએ કોઈ પુસ્તક વાંચીએ તો ત્યાં એઝ અ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ ઊભી થઈ જાય, કોઈ ફિલ્મ જોઈએ તો ત્યાં, અને એ માનવ સ્વભાવ છે કારણ કે જોડાઈ ગયો છે આપણું કામની સાથે. પણ શું એનો ક્યારેય ભાર અનુભવાય છે? ના, હવે નહીં. શરૂઆતમાં એવું હતું કે આપણે બધું બહુ જ શીખવાનું છે. હજી શીખીએ છીએ, પણ હવે કેવું શીખીએ છીએ કે હવે આપણને એવું લાગે કે દરેક સેકન્ડે આપણે બધું શિક્ષણ મેળવવા માટે જ કરતા હોઈએ એવું નથી. ઘણું બધું બહુ ઇઝીલી નેચરલી જે થતું એમ થવા દેવાનું હોય. એટલે જીવન આપણને જે ઓવરઓલ શીખવાડે છે એ પ્રમાણે જીવવું પણ જરૂરી છે. એટલે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે હાવ યુ લીવ યોર લાઈફ. તમારી લાઈફની અંદર તમારે આજે અત્યારે જીવવું બહુ જરૂરી છે. એટલે જે વર્તમાનમાં જીવવાનો સંદેશ અમે બીજા બધાને આપતા હોઈએ છીએ તો એ પોતે પોતે અનુભવો ખૂબ જરૂરી છે. અને વી ડૂ દેટ. દરેક 24 કલાક ડૉક્ટર પ્રશાંત ભીમાણી ડૉક્ટર પ્રશાંત ભીમાણી નથી હોતા. એ પોતે અંગત વ્યક્તિગત વ્યક્તિ પણ છે. અને મને પણ સોલિટ્યુડ ગમે છે, મને પણ એકાંત ગમે છે. મને મારો પણ એક સમય છે જેની અંદર હું મારો સમય એન્જોય કરું છું. અને મને લોકો પણ બહુ જ ગમે છે, લોકો સાથે વાત કરવી પણ બહુ ગમે છે. યસ, એ તો તમારા શિક્ષકે પણ રિપોર્ટમાં લખ્યું હતું. યસ યસ. જી સર, હવે વાત તમારા કામ વિશે થોડીક કરીએ કે ઘણા બધા વર્ષ થઈ ગયા તમે સતત અનેક માધ્યમોમાં કામ કરતા આવ્યા છો, તો ત્યારે પૂછવાનું એ પણ જરૂર મન થાય કે એક રીતે તમારા પિતાનો વારસો તમે જાળવ્યો, તો હવે તમારો વારસો કોણ જાળવશે આવનારી પેઢીમાં? એકચ્યુઅલી મારી દીકરી અત્યારે અમેરિકામાં સાયકોલોજિસ્ટ છે, મેરિડ છે, અને એ વારસો જાળવી રહી છે. એણે આ જ ક્ષેત્રમાં આગળ એણે બધું કામ કર્યું છે અને કરી રહી છે અત્યારે. એટલે એ એક વારસો જળવાય કે ના જળવાય એની કોઈ ચિંતા નહોતી, પણ એને પણ રસ પડ્યો કે પપ્પા શું કામ કરે છે અને મારે એવું જ કંઈક કરવું છે. એટલે અમારે મારા ફાધર તરફથી પણ મને કોઈ દબાણ એવું નહોતું કે આ જ ફિલ્ડમાં જવાનું, પણ મને ગમ્યું એટલા માટે હું ગયો. અને મારા પછીની પેઢી એટલે કે મારી દીકરીને પણ એ એની ચોઈસથી એ ગઈ છે, અને એ માટે બધી છૂટ હતી કે જે કરવું હોય તે કરી શકાય. અમારા ઘરમાં દરેકને એવી છૂટ કે બાળકોને કરિયર બાબતે જે કરવું હોય તે કરી શકે, એની જવાબદારી લઈને કરે, તો એ અત્યારે એમાં એ કરી રહી છે. બહુ સરસ સર. બહુ ફટાફટ મારે આપની પાસે જાણવું છે એ વસ્તુ કે આવનારા સમયમાં આપને શું લાગે છે કે કેવા પ્રશ્નો ઊભા થઈ શકે છે, યુવાનોની દ્રષ્ટિએ કેવા પ્રશ્નો ઊભા થઈ શકે છે, અને સમાજનો એક સિનારિયો હોય છે, સમાજનો એક અવાજ હોય છે, તો આપણા સમાજનો અવાજ અત્યારે કઈ દિશામાં છે? સમાજનો અવાજ એવું કહે છે અથવા સમાજનો જે તાસીર છે એવું કહે છે કે સ્ટ્રેસ ચોક્કસ વધી રહ્યું છે અને વધવાનું છે અત્યારે. પહેલાં જે અમારા ક્લિનિકનું નામ હતું ભીમાણી મેન્ટલ હેલ્થ સેન્ટર, જે બદલીને હવે અમે હેલ્ધી માઇન્ડ્સ કર્યું, એ એટલા માટે જ કર્યું કે લોકોનો એ વિશેનો અભિગમ બદલાય. અને એ અભિગમ હવે બદલાયો છે કારણ કે સ્ટ્રેસ પણ બહુ વધ્યું છે. એટલા માટે લોકોને ખબર પડી છે કે આપણે મદદ માટે જવું જોઈએ અને આપણે મદદ લેવી જોઈએ એક્સપર્ટની. એટલે હું એટલા માટે કહું છું કારણ કે સામે સ્ટ્રેસ વધ્યું છે, સમાજની તાસીર બદલાઈ છે. અને રિલેશનશીપના પ્રશ્નો યુવાનોમાં ખૂબ છે, નાની નાની બાબતમાં દિલ તૂટી જાય છે અને એવું તૂટે છે કે એને રિપેર થતું નથી, ને પાછું માંડ માંડ સંધાય, એને રિપેર કરવાવાળું કોઈક આવે ત્યાં એ જ રિપેર કરવાવાળાના હાથમાંથી પાછું એ દિલ પડી જાય છે, એટલે ફરી તૂટે છે. એટલે આવું ચાલ્યા કરે છે. આવું ઘણું બધું, ઘણા બધા ઇસ્યુઝ. ઇન શોર્ટ, રિલેશનશીપના ઇસ્યુઝ બહુ છે, પેરેન્ટ્સ સાથેના યુવાઓના પ્રશ્નો બહુ છે, સોશિયલ મીડિયાના કારણે થતા પ્રશ્નો બહુ છે કે મેં મારી પોસ્ટને આટલી લાઇક મળી પણ મારી ફ્રેન્ડની પોસ્ટને મારા કરતાં 10 લાઇક વધારે મળી, તો એનો અર્થ એવો થયો કે મને ઓછા લોકો પ્રેમ કરે છે. આ પ્રકારના પ્રશ્નો બહુ છે. પછી યસ, એની સાથે સાથે હવેના જે પ્રશ્નો જે થવાના છે ભવિષ્યમાં એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટરફેસ, જે હું જોઈ રહ્યો છું. આ ફ્યુચરના પ્રશ્નો છે જેની અંદર માણસને અને કમ્પ્યુટરના વ્યવહારના પ્રશ્નો ઊભા થશે. આ ફ્યુચર છે અને એના પર આખી દુનિયામાં અત્યારે કામ ચાલી રહ્યું છે.
અને અત્યારે જે સમાજના બીજા પ્રશ્નો જો આપણે જોઈએ તો એની અંદર પરણિત વ્યક્તિઓની રિલેશનશીપમાં પણ બહુ સ્ટ્રેસ છે. એટલે એવું નથી કે આપણે યુવાઓની જ વાત કરીએ છીએ, મોટી ઉંમરના લોકોની પણ એટલી જ વાત કરી છે કે ડિપ્રેશન વધી ગયું છે. અત્યારે દર 7મો ભારતીય ડિપ્રેશનનો પેશન્ટ છે અને ભારતમાં જ લગભગ 5.67 કરોડ જેટલા તો ડિપ્રેશનના આઈડેન્ટિફાઈડ દર્દીઓ છે. એ ઉપરાંત યુવાઓના આપઘાતનું કેપિટલ ભારત છે અત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે. એટલે આ બધા પર આપણે ધ્યાન આપવું પડશે. દરેક લોકોએ આના માટે, સરકાર સહિત બધા જ લોકોએ આના માટે જાગૃત થવું પડશે. અને હું એવું માનું છું કે હવેનો સમય જે છે, હાર્ડકોર કોમ્પિટિશન, આવી બધી મહામારીઓના કારણે જોબ જવાની ચિંતા, ઘણા બધા આર્થિક બધા પ્રશ્નો છે, ઘણું બધું છે. તો એની સામે કેવી રીતે ડીલ કરી શકાય, કેવી રીતે મેન્ટલ હેલ્થને સાચવી શકાય, એ જોવાનો આ સમય છે. બરાબર છે. 5 થી 6 એવી ટિપ્સ તમારી પાસે હું માંગીશ કે જે રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિને કોઈ ગેમનું એડિક્શન થઈ ગયું હોય તો ત્યાંથી એ કઈ રીતે બહાર નીકળી શકે, અથવા કોઈ વ્યક્તિને એડિક્શન થવાનું છે, એને પોતાને પણ ધીરે ધીરે અનુભવાતું હોય કે મને આની લત લાગી છે, તો ત્યાં જ એને કઈ રીતે બ્રેક મારી શકાય. અને બીજી જે મોટી વાત મને લાગી રહી છે કે લોકો મનોવૈજ્ઞાનિક ડોક્ટર સુધી પહોંચે કઈ રીતે વે પહોંચી શકે, તમને શું લાગે છે કે શા માટે લોકો નથી આવતા, ત્યાં કઈ અવેરનેસની જરૂર છે? સૌથી પહેલા આ પ્રશ્નની વાત કરીએ કે લોકોના મનમાં હજી પણ એવું છે કે સાયકોલોજિસ્ટ પાસે તો માત્ર પાગલ લોકો જ જાય, ગાંડ પણ હોય ને એ જ જાય. પણ એવું નથી, એ તો માત્ર આખા પોપ્યુલેશનના 1-2% જ છે જે સ્ક્રિઝોફેનિક લોકો કહેવાય. બાકીના અમુક અમુક એવા સિરિયસ પ્રશ્નો છે, પણ એ એટલા બધા નથી જેટલા સામાન્ય લોકોને પ્રશ્નો છે. એટલે સામાન્ય લોકોના મનોવૈજ્ઞાનિક પ્રશ્નો કે સમસ્યાઓ માટે એમને થેરાપી અને કાઉન્સેલિંગ વધારે ઉપયોગી થાય છે. અને દરેક માટે દવા ગોળીની જરૂર નથી. હસબન્ડ વાઈફ ઝઘડે તો એને ગોળી ના અપાય, ગોળી લઈ લો, ઝઘડા મટી જશે, એવું ના થાય. ધારો કે બાળક બરાબર વર્તન ન કરતું હોય કે એને માતા પિતા સાથે કોઈ ઇસ્યુ હોય, તો એના માટે બાળકને દવાઓ આપવાની જરૂર નથી કે તું દવા લઈ લે એટલે તું ઓલરાઈટ, કે માતા પિતાને એવું ના કહેવાય. એના માટે એ લોકોને આખું અલગ રીતની જે અલગ અલગ થેરાપીસ છે, જેને અમે કોગ્નિટિવ બિહેવિયર થેરાપી કહીએ છીએ, હિપ્નોથેરાપી કહીએ છીએ, રેશનલ ઇમોટિવ થેરાપી કહીએ છીએ, ઇન્સાઇટ ઓરિએન્ટેડ થેરાપી કહીએ છીએ, સપોર્ટિવ સાયકોથેરાપી કહીએ છીએ અને કાઉન્સેલિંગ કહીએ છીએ. આ પ્રકારના બધી એક્ટિવ બીજી ટ્રીટમેન્ટ છે જે વર્લ્ડ ઓવર બહુ જ ચાલે છે, અને જરૂર પડે તો દવા આપવાની, આ બધી જ જરૂરિયાત છે. એટલે કોઈના કોઈની અવેજીમાં બીજું નથી, પણ બધાએ મળીને કામ કરવાનું છે. આ બહુ મહત્ત્વની વસ્તુ છે. અને એ હું એવું માનું છું કે આ વાત લોકોએ સમજવી જરૂરી છે કે અત્યારે જેમ માથું દુખે, પેટ દુખે ને તમે ફિઝિશિયન પાસે કે ડૉક્ટર પાસે જાઓ છો, એમ સ્ટ્રેસ થાય તો પણ હું એવું માનું છું કે સાયકોલોજિસ્ટ પાસે જવાય, વિના સંકોચે જવાય. અને એક જગ્યા તો એવી હોવી જોઈએ, ટિપ્સ પહેલી ટિપ્સ આવી જાય છે કે એક વ્યક્તિ તો એવી હોવી જોઈએ કે જેની સાથે તમે પેટ છૂટી, મન છૂટી બધી વાત કરી શકો અને હળવા થઈ શકો. આ પહેલી વાત. બીજી વાત એ છે કે મેં જે આગળ કહ્યું એ પ્રમાણે એના જ એક્સટેન્શનમાં કહું છું કે જેના વગર તમને ચાલે જ નહીં એને વ્યસન કહેવાય, પોતાના અંગત વ્યક્તિઓ સિવાયની વાત છે. તો કારણ કે અંગત વ્યક્તિઓ તો જોઈએ, પણ એમાં પણ હું એવું હજી પણ સહેજ વધારે થોડો કઠોર થઈને એવું કહી શકું કે દરેક વ્યક્તિ પર 100% ડિપેન્ડન્સી રાખવી જરૂરી નથી. એ દુઃખનું કારણ બને છે, અપેક્ષાઓ દુઃખનું કારણ બને છે, એવું જે અધ્યાત્મ કહે છે સાચી વાત છે, એ બને જ છે. એટલે એના માટેની સમજણ વિકસિત કરવી ખૂબ જરૂરી છે. એટલે દરેક વ્યક્તિ સાથે ઇમોશનલી થોડું ડિસ્ટન્સ તમને, બફર ડિસ્ટન્સ તમને હેલ્પ કરે છે. બરાબર, આ એક બીજી વાત છે. ત્રીજી વસ્તુ એ છે કે જો તમને ખબર પડે કે હું મોબાઈલને નથી વાપરતો પણ મોબાઈલ મને વાપરી રહ્યો છે, ત્યારે તમારે ચેતી જવું જોઈએ. ત્યારે તમને એક સમજ પડવી જોઈએ કે ના, એ તો એ મને કરાવડાવે છે એવું લાગે છે. મારે સવારે બ્રશ કરતાં પહેલાં મોબાઈલ જોવો પડે તો એ મોબાઈલની આદત છે એવું કહેવાય. તો એના માટે થઈને તમારે સચેત થઈ જવું પડે કે એવું કંઈ ના જોઈએ. મારા જીવનનો કંટ્રોલ, મારા વિચારોનો અને મારી લાગણીઓનો કંટ્રોલ મારા હાથમાં હોય એ ખૂબ જરૂરી છે. આ બહુ મોટી ટીપ છે. એના પછી એ છે કે લોકો એમ કહે છે કે ભાઈ તમે ગમે તે કરો, ગમે તે વિચારો તે કરી શકાય, કંઈ પણ કરી શકાય, બધી વાત સાચી છે. પણ હું એવું હંમેશા કહું છું, આ બધા જે અમુક મોટિવેશનલ સ્પીકર્સ જે અમુક કહેતા હોય છે સો કોલ્ડ બધા કે ભાઈ તમે ધારો ને આમ કરો તેમ કરો, પણ વૈજ્ઞાનિક સત્ય એ છે, મનોવૈજ્ઞાનિક સત્ય એ છે કે તમે જે કરી શકો ને એ તમારે પહેલાં ઓળખવું જોઈએ કે તમે શું કરી શકો છો, અને પછી એ દિશામાં આગળ જાઓ તો તમને ચોક્કસ સફળતા મળશે. એટલે આ બાબત ખૂબ જરૂરી છે.
એટલે ઘણી બધી વખત અત્યારે છે ને આખું એક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં એક આખું એક ફેશન ચાલી છે કે જેને અમે સાયબર શ્રિંક કહીએ છીએ. એટલે ઘણા બધા લોકો પોતે મનોવિજ્ઞાનની વાતો કરે છે, એમને ખરેખર એના બેઝિક સાયન્સ વિશે ખબર નથી હોતી. એટલે માણસોને ફાયદાની બદલે નુકસાન થાય, એટલે આ પણ એક ચેતવા જેવી બાબત છે. એટલે લોકોએ સમજવું જોઈએ કે પોતાનામાં જે હોય એને વધારી શકો તમે, એને વધારવાનો પ્રયાસ કરો, એ ખૂબ જરૂરી છે. કોઈ પણ બાબત માટે શોર્ટકટ નથી, એના માટે મહેનત કરવી જ પડે છે. કદાચ હાર્ડવર્કની સાથે સ્માર્ટ વર્ક કરો તો તમને એ બાબત મળી શકે. હું યુવાનોને ખાસ કહું છું, ઘણા બધા એવા 2-3 દિવસના સેમિનાર આવે છે કે આ તમે મેમરી તમારી મજબૂત કરી દો અને તમે ભણી લો અને માર્ક મેળવી લો. દેટ ઇઝ નોટ ધ રાઇટ વે. તમારે કોઈ પણ વિષયને સમજવો પડે છે અને એના માટે મહેનત કરવી પડે છે, શિક્ષક પાસેથી પૂરતું નોલેજ લેવું પડે છે અને પછી જ તમે આગળ વધી શકો. એટલે મારે ખાસ યુવાનોને એ પણ કહેવું છે, જેમ મેં ઇમોશનલ મેનેજમેન્ટ માટે વાત કરી, એમ પર્સનલ લાઈફના કરિયરના મેનેજમેન્ટ માટે મહેનતનો કોઈ વિકલ્પ ક્યારેય શોધતા જ નહીં. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એની સાથે છેલ્લી વાત જે બધાને લાગુ પડે છે એ છે કે હંમેશા અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર જેટલું ઓછું એટલું સુખ વધારે, હંમેશા યાદ રાખજો. બહુ સરસ વાત કરી સર. તમે વ્યક્તિને ઓળખવાની વાત કરી, પોતાની જાતને ઓળખવાની વાત કરી, તો મારે ફરી એ પૂછવાનું મન થાય મને કે પ્રશાંત ભીમાણીને આત્મવિશ્વાસ ક્યારે જાગ્યો? ક્લિનિક ખોલ્યું, ક્લિનિક બહુ સરસ ચાલવા માંડ્યું, ઘણી બધી સંસ્થાઓમાં કામ થયું, ભૂકંપ વખતે પણ કામ થયું, પણ એક અંદર હોય કે ખુદનો એક આત્મવિશ્વાસ જાગે કે યસ હવે તો હું કરી જ શકી આ દિશામાં. દરેક વ્યક્તિને એવું હોય છે કે આ દિશામાં હવે મારાથી કામ થશે, એવો એક આત્મવિશ્વાસ હોય છે. મને આત્મવિશ્વાસ હું ભણતો હતો ત્યારથી હતો, કારણ કે મને એ ખબર હતી કે મારે આ દિશામાં જ કામ કરવું છે ને જેમાં મારે લોકો માટે કામ કરવું છે. અને એ મને એ ઇન્ટર્નશિપના દિવસોથી ખબર હતી કે આવું, કારણ કે હું જોતો હતો ઘણા બધા એટલા સરસ સફળ ડૉક્ટર્સ હતા કે જે લોકો કામ કરતા હતા. અને એ મને આત્મવિશ્વાસ એટલા માટે પણ થયો કે જ્યારે એ વખતે ટ્રેનિંગ વખતે જ્યારે આપણે બીજા પેશન્ટ્સની સાથે કે લોકો સાથે વાત કરતા હોઈએ ત્યારે આપણા પ્રોફેસર એમ કહે કે ના તે સરસ વાત કરી, તે સારી રીતે એની સાથે ડીલિંગ કર્યું. કારણ કે વી એક્સેપ્ટ એવરીબડી એઝ અ હ્યુમન બીંગ. પેશન્ટ એટલે તમારા કરતાં ઉતરતા છે કે તેને કંઈક ખબર નથી પડતી એવું નથી હોતું, એ તમારા સમાન માણસ જ છે, વ્યક્તિ જ છે, એનો સ્વીકાર કરવો સૌથી પહેલાં જરૂરી છે. એટલે જ્યારે હું જે સ્ટુડન્ટ્સને ભણાવતો હોઉં છું ક્યારેક મેડિકલ કોલેજમાં કે ફિઝિયોથેરાપી કરું છું ત્યારે હું હંમેશા કહેતો હતો કે જે તમારી પાસે જે આવે છે એ માત્ર પેશન્ટ નથી, એ એ વ્યક્તિ છે. મુન્નાભાઈ MBBSમાં એક બહુ સરસ વાત પેલા કહે છે એના ડીન કે તમારી પાસે જે કંઈ પણ આવે એ એની સાથે કોઈ સંબંધ ના રાખો, એ તો માત્ર એક એક ઓબ્જેક્ટ છે, એને એને કોઈ એની સાથે કોઈ તમારે એ નહીં રાખવાનું. એટલે એનાથી બિલકુલ ઊંધું સમજવાનું છે આપણે. એ તો એક પાત્ર એવું બતાવ્યું છે કે જે તમારે શીખવાનું છે કે ના એની સાથે તમારે તમારે સંવેદના સાથેનો સંબંધ રાખવો જરૂરી છે અને એનાથી જ તમે એની સારી સારવાર કરી શકો. જે પેલો કહે છે ને ઘણી બધી વખત સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં, એના જેવું છે. એટલે એનાથી ચોક્કસ ફરક પડે છે. એટલે આત્મીયતા બહુ જરૂરી છે અને કમિટમેન્ટ સાથે સાયન્ટિફિક અપ્રોચ અને તમારું સ્માર્ટ વર્ક હાર્ડવર્ક એ પણ ખૂબ જરૂરી છે. બહુ સાચી વાત કરી સર. હું અંત તરફ જઈ રહ્યો છું. મારે 2-3 પ્રશ્નો હવે કરવા છે. પહેલો પ્રશ્ન તો એ જ કે શા માટે લોકો પ્રશાંત ભીમાણી પાસે આવે? આટલા બધા ડોક્ટર્સ છે, લોકો યુવાનો પણ એમાં આવી ગયા, શા માટે પ્રશાંત ભીમાણીને વાંચે છે? પ્રશાંત ભીમાણીને એવું શું લાગે છે કે તેઓ લોકો સુધી પહોંચી શક્યા? રેડિયોના માધ્યમથી હોય કે કોલમના માધ્યમથી હોય કે કોઈ ટીવી ચેનલમાં અવેરનેસ કાર્યક્રમોના માધ્યમથી હોય, દરેક વ્યક્તિને પોતાના અંગત રીતે એવું લાગતું હોય કે મેં આ પોઈન્ટ ઉપર કામ કર્યું કે આ મુદ્દા પર કામ કર્યું, એનાથી હું લોકો સુધી વધારે પહોંચી શક્યો ને બેનિફિટ તો લોકોનો થયો, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી એમનો ફાયદો થયો. મને એવું લાગે છે કે હું લોકોની વાત કરું છું, લોકોની ભાષામાં વાત કરું છું અને લોકોને સમજાય એ ભાષામાં વાત કરું છું. બીજું કે હું માત્ર પેશન્ટ લોકોને નથી સમજતો, એ લોકો પણ મને કંઈક શીખવાડે છે, મારી પાસે આવનાર લોકો પણ મને કશુંક શીખવાડતા જાય છે રોજે રોજ. અને જે લોકો મારા સુધી પહોંચે છે એ કદાચ એવું મને લાગે છે કે દે કનેક્ટ વેરી વેલ વિથ મી,
એ કનેક્શન જે છે એને કારણે કદાચ લોકોને એ વધારે સારું લાગતું હોય એવી મારી માન્યતા છે. જી સર, છેલ્લો પ્રશ્ન સર આપને એ પૂછવો છે કે 30 વર્ષ થવા આવશે આપની પ્રેક્ટિસને, ક્લિનિકને આપણા ઘણા વર્ષો થવા આવ્યા, હમણાના સમયગાળામાં સૌથી યાદગાર કોઈ જો પ્રસંગ હોય એઝ અ ડોક્ટર, કે તમને તમારા હૃદયની સૌથી નજીક આ પ્રશ્ન પ્રસંગ છે કે જેમાં અનેક પ્રશ્નો છે અને એના જવાબ પણ તમે આપ્યા છે, એને બહુ ટૂંકમાં એની વાત કરવી હોય તો કયો એવો પ્રસંગ આજે યાદ કરશો અને પહેલી વાર આપણા દર્શક મિત્રોને એવો કોઈ પ્રસંગ જણાવશો? તમે બહુ જ મહેનત કરતા હો એટલે મારે અમુક આઈડેન્ટિટી અહીંયા ના આપે, પણ એવા કિસ્સાઓની વાત કરું છું કે બહુ જ મહેનત કરતા હો અને એક કેસ પાછળ, અને પછી એ કેસ એકદમ જ ગુમ થઈ જાય જેમ મેં આગળ વાત કરી, અને પછી અચાનક જ એ આવે અને કે સાહેબ આજે ખાસ હું તમને મળવા જ આવ્યો છું, કંઈક લઈને આવે મીઠાઈ ના અંતે, અને પછી પૂછું કે કેમ બધું બરાબર, તો કે ના ખાસ થેન્ક્સ જ કહેવા આવ્યો છું, હું ભૂલી ગયો કે નામ પણ કોણ છે એનું, અત્યારે ખબર પણ ના હોય મને કે હું આટલા વર્ષ પહેલાં હતો ને એ વખતે તમે આજે વાત કરેલી એ મને એટલી બધી કામ લાગી કે એના લીધે હું અત્યારે અહીંયા આ લેવલ પર છું. એવા ઘણા ડૉક્ટર્સ પણ થઈ ગયેલા છે, ઘણા એન્જિનિયર્સ પણ અત્યારે પાસ થઈને પ્રેક્ટિસ કરે છે બધા. એ લોકો ઘણી બધી વખત જ્યારે આપણને મળવા આવે, આવો એક કિસ્સો થયો હતો, એ હમણાં રિસન્ટ કિસ્સો નહીં પણ એ ભૂકંપ વખતે જ થયો હતો, જ્યારે હું કિડની ઇન્સ્ટિટ્યૂટમાં ત્યાં આગળ કોઈની ટ્રીટમેન્ટ કરતો હતો, ત્યાં કચ્છના એક બહેન હતા એની મેં ટ્રીટમેન્ટ કરી હતી, તો એમનું બધું ત્યાં બરબાદ થઈ ગયું હતું, બધું થયું હતું. અને લગભગ એ દસેક વર્ષ પછી એ અહીંયા આવ્યા, તો મને તો હું તો ઓળખતો જ નહોતો, ત્યાં બહુ બધા પેશન્ટ્સ હોય. પછી એમણે કહ્યું કે તમે મારે ત્યાં આવ્યા હતા અને તમે મારી સારવાર કરી હતી, અને એ વખતે મને એ અચાનક એક એમને એ જ વખતે ઓન ધ સ્પોટ એમને થેરાપીથી ઘણું સારું લાગ્યું હતું, અને શી વોઝ ઓકે ધેન, પછી બરાબર થઈ ગયા હતા. તો અહીંયા આગળ એ મોટા એમના છોકરાઓને લઈને અહીંયા મને મળવા લઈ આવ્યા હતા કે તમે એમને મળો કે જેના લીધે તમે અત્યારે છો. એટલે મેં કીધું આ મેં શું કર્યું તો મને યાદ પણ નથી. એટલે ઘણી વખત આવા કેટલાક લોકો આશીર્વાદ આપી જતા હોય છે, જે આશીર્વાદ જે છે ને એ પ્રારબ્ધની બહારની વસ્તુ છે, ઘણી વાર એવું થાય છે. એટલે આવા આશીર્વાદ મને મળ્યા છે લોકોના, અને હું ઋણી છું એ લોકોનું, હું એ લોકોને ધન્યવાદ કહું છું કે એ લોકોએ મને આટલું બધું એમણે આ હૃદયમાં સ્થાન આપ્યું છે, એમના જીવનમાં સ્થાન આપ્યું છે. અને આ જે આવા પ્રસંગો જે છે કે જે હું વર્ષો પછી મળવા આવે અને ક્યાંક ઓળખીતા હોય ને ક્યાંક મળી જાય, ત્યારે કે બધા ડૉક્ટર સાથે આવું થતું હશે હું ચોક્કસ માનું છું, પણ આ મારી વાત છે એટલે હું મારી વાત કરું છું, તો એ બહુ સુખદ એક આશ્ચર્ય હોય છે ઘણી વાર કે હે આવું પણ થયું હતું. એ વખતે તો તમે તમારા કામ માટે કામ કર્યું હોય, પણ એના એના પરિણામો જે છે અનેક ગણા ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ સરસ થઈને બહાર આવતા હોય, એટલે આ પ્રકારનું ઘણા બધા અનુભવો હમણાં પણ થયા છે. સો આઈ એમ થેન્કફુલ ટુ ઓલમાઇટી, આઈ એમ થેન્કફુલ ટુ ઓલ માય લિસનર્સ, ઓલ માય રીડર્સ એન્ડ ઓલ માય પેશન્ટ્સ એન્ડ ક્લાયન્ટ્સ. હું પેશન્ટ શબ્દ બહુ વાપરતો નથી પણ ક્લાયન્ટ્સ કહું છું બધાને, અને બધા મારા આપણે બધા સરખા જ વ્યક્તિઓ છીએ, એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે બધાએ બહુ જ મને પ્રેમ આપ્યો છે અને બહુ જ મને શીખવાડ્યું છે, અને આઈ વિશ કે આ જ પ્રમાણે હું લોકો માટે કામ કરતો રહું. અને કિશન તારા જેવા યુવાનો અત્યારે આ ભાષાના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે એ જાણીને પણ મને બહુ જ આનંદ છે. આઈ એમ વેરી હેપી ફોર પીપલ લાઈક યુ, બહુ બહુ ખરેખર આનંદ છે. અને મારો એવો દૃઢ વિશ્વાસ છે કે જેમ માનવતા નથી ક્યારેય મરવાની, એમ ગુજરાતી ભાષા પણ ક્યારેય મરવાની નથી, એવો મને ચોક્કસ વિશ્વાસ છે. યસ મિત્રો, આપણે ભાષાથી શરૂઆત કરી હતી, શિક્ષણની વાત બાળપણની વાતથી આપણે શરૂઆત કરી હતી, અને ત્યાંથી જ ડૉક્ટર પ્રશાંત ભીમાણીએ એ વાતને વિરમી છે. આજે બે વ્યક્તિને આપણે મળ્યા, એક પ્રશાંત ભીમાણીને મળ્યા અને એક ડૉક્ટર પ્રશાંત ભીમાણીને મળ્યા, પણ અંતે તો એ સાબિત થઈ જ ગયું કે બંને એક જ છે. પોતે મેનેજમેન્ટ એટલું સરસ કરે છે કે જ્યાં માત્ર પ્રશાંતજીને બહાર લાવવાનો હોય ત્યાં પ્રશાંતજીને, જ્યાં ડૉક્ટર પ્રશાંતને બહાર લાવવાનો હોય ત્યાં પોતે એ રીતે રજૂ થતા હોય છે. બહુ જ મજા આવી ડૉક્ટર સાહેબ આપની સાથે વાત કરીને. અને દર્શક મિત્રો, આવી જ રીતે તમને ગુજરાતના જાણીતા સેલિબ્રિટી, ગુજરાતના જાણીતા વ્યક્તિ વિશેષને મળાવતા રહેશું. તમે જોતા રહો અનુભવી સાથે અનુભવ. થેન્ક યુ. થેન્ક યુ.